Hello dear student, welcome back to the lecture series of electronics components and circuits. ये वीडियो ની અંદર આપણે એક સિમ્પલ લિનિયર ડીસી પાવર સપ્લાય ની ડિઝાઇન કઈ રીતે બનાવવી વિથ ધ હેલ્પ ઓફ 3 પિન વોલ્ટેજ રેગ્યુલેટર આઈસી એના વિશે સિમ્યુલેશન જોયા. ઓકે, આ વિડિયો ની અંદર આપણે જોઈશું કે કઈ રીતે 3 પિન આઈસી નો યુઝ કરીને આપણે વેરિયેબલ ડીસી પાવર સપ્લાય ની ડિઝાઇન બનાવી શકીએ. टोपोलॉजी एनी जे लीनियर डीसी पावर सप्लाय नी रहेशे, खाली अहींया एक आईसी चेंज थशे अने एना लीधे अमुक इलेक्ट्रॉनिक्स कम्पोनेंट चेंज थशे. ओके, तो जे बेसिक टोपोलॉजी हती एनी ज बेसिक टोपोलॉजी रहेशे. जे रीते आपणे डायग्राम लास्ट टाइम बनाव्यो तो ए ज रीते अहींया पी बटन ऊपर क्लिक करीने जेटला कम्पोनेंट नी रिक्वायरमेंट होय ए दरेक कम्पोनेंट आपणे लई लेशुं. तो पहेला आपणे एक सिंगल फेज पावर सप्लाय नी रिक्वायरमेंट छे, तो अहींया सर्च करशुं वी साइन, तो अहींया तमने एक पावर सप्लाय एसी साइनोसोइडल पावर सप्लाय मळी जशे. पछी आपणे ट्रांसफॉर्मर नी जरूर छे, तो स्टेप डाउन ट्रांसफॉर्मर माटे तमारे अहींया सर्च करवू पड़शे ट्रांसफॉर्मर. तो अहींया तमने सिम्पल एक ट्रांसफॉर्मर मळी जशे, आ ट्रांसफॉर्मर आपणे यूज करवानुं थशे. पछी एक ब्रिज रेक्टिफायर नी जरूर पड़शे, तो ब्रिज रेक्टिफायर यूज करशुं. आ वखते आपणे एवो पावर सप्लाय डिझाइन करवा मांगीए छीए कि जेनी अंदर 40 वोल्ट ने आपणे रेग्युलेट करी शकीए, एटला माटे आपणे अहींया 100 वोल्ट अने 2 एम्पियर नो ब्रिज यूज करशुं. तो एना ऊपर डबल क्लिक करीए तो ए पण एड थई जशे. पछी आपणे कैपेसिटर नी रिक्वायरमेंट छे, जे फिल्टर करे छे, तो इलेक्ट्रोलाइटिक कैपेसिटर आपणे 1000 माइक्रोफेराडे नो यूज करशुं अहींया. ओके, वोल्टेज नी आ वखते जे रेंज छे 40 वोल्ट सुधी नी हशे, तो આપણે અહીંયા 35 વોલ્ટના બદલે હવે 50 વોલ્ટનું કેપેસિટર યુઝ કરશું, અથવા તમે 63 વોલ્ટનું કેપેસિટર પણ યુઝ કરી શકો છો. જેટલું મેક્સિમમ વોલ્ટેજ તમને મળે છે એના કરતાં વધારે વોલ્ટેજનું કેપેસિટર યુઝ કરવું પડશે. તો ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા 63 વોલ્ટનું કેપેસિટર યુઝ કરીએ. ઓકે, નેક્સ્ટ આપણે જે વોલ્ટેજ રેગ્યુલેટર આઈસી યુઝ કરવાના છીએ એનું નામ છે LM317. આ LM317 છે વેરિયેબલ ડીસી પાવર સપ્લાય માટે યુઝ થાય છે. તો અહીંયા તમને જોવા મળે છે કે 1.5 એમ્પિયર એડજસ્ટેબલ આઉટપુટ પોઝિટિવ વોલ્ટેજ રેગ્યુલેટર છે, જેની અંદર વોલ્ટેજને તમે એડજસ્ટ કરી શકો છો. ઓકે, તો એના ઉપર ડબલ ક્લિક કરીએ તો એ પણ એડ થઈ જશે. આપણે એક સિમ્પલ નોર્મલ રેઝિસ્ટિવ લોડની રિક્વાયરમેન્ટ હોય છે, એટલે આપણે અહીંયા સર્ચ કરશું RES, એટલે કે સિમ્પલ એક જેનરિક રેઝિસ્ટર. ઓકે, તો એના ઉપર ડબલ ક્લિક કરી દઈએ. એક વેરિયેબલ રેઝિસ્ટરની રિક્વાયરમેન્ટ હશે કે જે પોર્ટ વેરી કરવાથી આપણને આઉટપુટ વોલ્ટેજમાં એડજસ્ટેબિલિટી મળી શકે. ઓકે, તો અહીંયા તમે સર્ચ કરશો પોર્ટ સ્પેસ HG, તો તમને અહીંયા વેરિયેબલ રેઝિસ્ટર મળી જશે અથવા પોટેન્શિયોમીટર મળી જશે, જેને આપણે ચાલુ સિમ્યુલેશન ની અંદર વેરી કરશું તો આઉટપુટ વોલ્ટેજ વેરી કરી શકશું. ઓકે, તો એના ઉપર ડબલ ક્લિક કરી દઈએ તો પોર્ટ HG થી તમને એક વેરિયેબલ પોટેન્શિયોમીટર મળી જશે. તો આ થઈ ગયા આપણા કમ્પોનન્ટ, જેટલી કમ્પોનન્ટની રિક્વાયરમેન્ટ હતી એ દરેક કમ્પોનન્ટ આપણે લઈ લીધા છે. હવે વન બાય વન કમ્પોનન્ટ પ્લેસ કરવાનું શરૂ કરીએ. તો વર્ક સ્પેસની અંદર પહેલા એક સિંગલ ફેઝ એસી પાવર સપ્લાય લઈ લઈએ, એના ઉપર ડબલ ક્લિક કરીને એના પેરામીટર ચેન્જ કરી દઈએ, એમ્પ્લિટ્યુડ કરી દઈએ ફોર એક્ઝામ્પલ 230 વોલ્ટ, અને ફ્રીક્વન્સી છે ફોર એક્ઝામ્પલ યુઝ કરીએ 50 હર્ટ્ઝ. ઓકે, અને બંનેને શો આપી દેશો તો એ તમને બંને વેલ્યુ ઇન્ડિકેટ કરશે. ઓકે, તો આ ફર્સ્ટ એક કમ્પોનન્ટ આપણે રેડી થઈ ગયો છે. નેક્સ્ટ આપણે ટ્રાન્સફોર્મરની રિક્વાયરમેન્ટ હોય છે જે સ્ટેપ ડાઉન કરીને આપે, તો સ્ટેપ ડાઉન વોલ્ટેજ આ વખતે આપણે 40 વોલ્ટનો પાવર સપ્લાય બનાવવો છે, તો સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર આપણે 40 વોલ્ટનું યુઝ કરવું પડશે. ઓકે, તો અહીંયા એક એસી વોલ્ટેજ વોલ્ટમીટર રાખીને ચેક કરી લઈએ કે આપણે કપલિંગ ફેક્ટર કેટલો રાખશો, તો એસીમાં તમને 40 વોલ્ટ સેકન્ડરી સાઈડ મળી શકે. ઓકે, તો ઇનિશિયલી કપલિંગ ફેક્ટર હોય છે એનો 1 હોય છે. ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે 0.3 નો રાખીએ, તો આપણે ચેક કરીએ કે અહીંયા કપલિંગ ફેક્ટર ઉપરથી આઉટપુટ વોલ્ટેજ કેટલા મળે છે. તો આઉટપુટ વોલ્ટેજ તમને સેકન્ડરીમાં મળે છે 48 વોલ્ટ. ઓકે, તો અહીંયા તમે કપલિંગ ફેક્ટર છે આ રીતે ચેન્જ કરીને સિમ્યુલેશનમાં ચેક કરી શકો છો કે આઉટપુટ વોલ્ટેજ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરના કેટલા મળશે. ઓકે, તો અહીંયા ફોર એક્ઝામ્પલ 45 વોલ્ટ મળે છે, ત્યાં આપણે રાખીએ 45 વોલ્ટ ફોર એક્ઝામ્પલ મળે છે સેકન્ડરીની અંદર, તો એને આપણે બ્રિજ રેક્ટિફાયર સાથે કનેક્ટ કરશું. તો બ્રિજ રેક્ટિફાયર આપણી પાસે અહીંયા છે. આ બ્રિજ રેક્ટિફાયરની બે પિનમાં તમારા એસી પાવર સપ્લાય કનેક્ટ થાય છે અથવા સેકન્ડરી કનેક્ટ થાય છે. તો આ રીતે આપણે ફર્સ્ટ એક કનેક્શન આપી દીધું છે. હવે જે આપણે રિક્વાયરમેન્ટ છે એ કનેક્ટ કરી દઈએ. આ જે બ્રિજ રેક્ટિફાયર છે એનો આઉટપુટ આપણને મળશે પલ્સેટિંગ ડીસી, તો પલ્સેટિંગ ડીસીને આપણે રિમૂવ કરવા માટે ફિલ્ટર યુઝ કરવાના છીએ. તો ફિલ્ટર આપણે યુઝ કરીશું અહીંયા કેપેસિટી ફિલ્ટર, અને એ હશે 1000 માઇક્રોફેરાડે વિથ 63 વોલ્ટ. ઓકે, તો એના ઉપર ક્લિક કરી દઈએ તો અહીંયા તમને મળી જશે કેપેસિટર કે જેની અંદર 1000 માઇક્રોફેરાડે અને 63 વોલ્ટના રેટિંગ હોય. એ કનેક્ટ કરી દીધા પછી આપણે જોઈએ છે એક આઈસી.
તો આપણે આઈસી વોલ્ટેજ રેગ્યુલેટર આઈસી જે યુઝ કરવાના છે એ આઈસી કઈક આ રીતની છે, જેની અંદર 3 નંબરની પિન છે એ ઇનપુટ પિન છે, 1 નંબરની પિન છે એ એડજસ્ટ પિન છે. ઓકે, ઇનપુટ ઉપર આપણે ફિલ્ટરનો આઉટપુટ કનેક્ટ કરશું અને એડજસ્ટ ઉપર આપણે એક વેરિયેબલ રેઝિસ્ટર કનેક્ટ કરશું, એટલે કે એક પોટેન્શિયોમીટર કનેક્ટ કરશું. ઓકે, તો આ પોટેન્શિયોમીટર છે એના કનેક્શન છે કઈક આ રીતે થશે. આ જે છે એ ડાયરેક્ટલી એડજસ્ટમાં જતું રહેશે અને વેરિયેબલ પિન પણ એડજસ્ટ સાથે કનેક્ટ કરી દેશું. ઓકે, અને જે આ એક પિન બાકી રહે છે એને આપણે ગ્રાઉન્ડ સાથે કનેક્ટ કરી દઈશું, એટલે કે આપણું જે ફિલ્ટર છે એની સાથે કનેક્ટ કરી દઈશું. ઓકે, અહીંયા આપણે ગ્રાઉન્ડ કનેક્ટ કરી દઈએ તો આ થઈ જશે ગ્રાઉન્ડ. ઓકે, અને આ જે 2 નંબરની પિન છે ત્યાં આપણને એડજસ્ટેબલ આઉટપુટ મળશે જે કોન્સ્ટન્ટ ડીસી હશે. ઓકે, જેને આપણે વેરી કરવું હોય તો આ જે પોટેન્શિયોમીટર છે એની વેલ્યુ વેરી કરવાથી અહીંયા એડજસ્ટેબલ આઉટપુટ મળી શકશે. ઓકે, તો નેક્સ્ટ આપણે એક અહીંયા એક રેઝિસ્ટરની રિક્વાયરમેન્ટ છે તો એક રેઝિસ્ટર કનેક્ટ કરી દઈએ છે, એડજસ્ટ પિન અને આઉટપુટ વચ્ચે કનેક્ટ થશે. ઓકે, તો એ એક ટાઈપનો ફીડબેક છે જે આઉટપુટ વોલ્ટેજ અને એડજસ્ટ વચ્ચે લાગે છે. ઓકે, તો અહીંયા જે હવે આઉટપુટ મળશે એ કોન્સ્ટન્ટ ડીસી આઉટપુટ મળશે અને એની વેલ્યુ તમે વેરી કરી શકો છો, એટલે કે એડજસ્ટેબલ ડીસી વોલ્ટેજ મળી શકે છે. તો અહીંયા આપણે 2 નંબરમાં કનેક્ટ કરી દઈએ, એક ડીસી વોલ્ટમીટરનું પિન અને બીજી એક ગ્રાઉન્ડ સાથે કનેક્ટ કરી દીધી છે. ઓકે, તો અહીંયા હવે આપણે ચેક કરીએ કે આઉટપુટ વોલ્ટેજ કેટલા મળે છે. ઇનિશિયલી આપણને આઉટપુટ વોલ્ટેજ મળે છે 12.7 વોલ્ટ. ઓકે, હવે જો આ વેરિયેબલ રેઝિસ્ટરની વેલ્યુ તમે વેરી કરો છો અથવા આ પોટેન્શિયોમીટરની વેલ્યુ વેરી કરો છો તો આઉટપુટ વોલ્ટેજની અંદર તમને વેરિએશન જોવા મળશે. ઓકે, પોટેન્શિયોમીટરની વેલ્યુ અહીંયા આપણે યુઝ કરશું તો અહીંયા આપણને આઉટપુટ વોલ્ટેજ મળે છે 32 વોલ્ટ. ઓકે, અને આ પોટેન્શિયોમીટરની વેલ્યુ વેરી કરશો તો તમને અહીંયા 32 માંથી 12.9 વોલ્ટ થઈ ગયા છે. ઓકે, જે રીતે ડિક્રીઝ કરતા જાઓ છો એમ વોલ્ટેજ ડિક્રીઝ થતા જાય છે, 2.95 વોલ્ટ થઈ ગયા છે. ઓકે, જેમ જેમ ઇન્ક્રીઝ કરતા જશો એમ આઉટપુટ વોલ્ટેજ ઇન્ક્રીઝ થતા જશે અને ઇન્ક્રીઝ થયેલા આઉટપુટ વોલ્ટેજ છે એ તમને કંઈક કોન્સ્ટન્ટ વેલ્યુ આપતા હશે. ફોર એક્ઝામ્પલ અહીંયા 17 વોલ્ટ આવે છે તો 17 વોલ્ટ કન્ટિન્યુઅસ કોન્સ્ટન્ટ આઉટપુટ મળ્યા કરશે. ઓકે, જો એને તમારે વેરી કરવું છે, એડજસ્ટ કરવું છે તો આ પોટેન્શિયોમીટરનો યુઝ કરીને તમે એડજસ્ટ કરી શકો છો અને એની રેન્જ છે એ તમને 40 વોલ્ટ સુધી એડજસ્ટેબલ મળશે. ઓકે, અહીંયા 31.3 વોલ્ટ મળે છે, હજી થોડુંક ઇન્ક્રીઝ કરશો તો 35 વોલ્ટ 38 વોલ્ટ સુધી મળી શકે છે. ઓકે, આ જે વોલ્ટેજ છે એ ડાયરેક્ટલી તમે કોઈ પણ એવી સર્કિટને એપ્લાય કરી શકો કે જ્યાં 40 વોલ્ટ સુધી તમે ઇનપુટ સપ્લાય આપી શકો. ઓકે, તો અહીંયા જે તમારો આ 2 નંબરની પિન છે, 2 નંબરની પિન આઉટપુટ પિન થશે જે એડજસ્ટેબલ ડીસી આઉટપુટ આપે છે અને અહીંયાથી તમે ગ્રાઉન્ડ યુઝ કરી શકો છો. ઓકે, તો આ એક સિમ્પલ લિનિયર ડીસી પાવર સપ્લાયનું બીજું એક એક્ઝામ્પલ છે કે જેની અંદર આપણે એક આઈસી યુઝ કરી LM317 જેનો યુઝ કરીને તમે અહીંયા વોલ્ટેજ એડજસ્ટ કરી શકો છો. આ જ રીતે આ જે પોઝિટિવ પાવર સપ્લાય આપણે ડિઝાઇન કર્યો છે એ જ રીતે નેગેટિવ પાવર સપ્લાય પણ ડિઝાઇન થઈ શકે છે અને એના માટે જે આઈસી યુઝ થાય છે એ છે LM339 આઈસી. ઓકે, એનો યુઝ કરીને તમે નેગેટિવમાં ડીસી વોલ્ટેજને એડજસ્ટેબલ પાવર સપ્લાય ડિઝાઇન કરી શકો છો. સિમિલર અહીંયા જે ફંક્શનાલિટી છે એની એ જ રહેશે, પણ નેગેટિવ વોલ્ટેજ મળશે અને અહીંયા જે ટોપોલોજી યુઝ કરી, પહેલા એક સિંગલ ફેઝ પાવર સપ્લાય, પછી સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર, પછી એક વોલ્ટેજ રેગ, પછી એક બ્રિજ રેક્ટિફાયર, બ્રિજ રેક્ટિફાયરનું આઉટપુટ ફિલ્ટરમાં અને ફિલ્ટરનું આઉટપુટ છે વોલ્ટેજ રેગ્યુલેટરને અને આ જે બે રેઝિસ્ટર છે એ સિરીઝ રહેશે. ઓકે, તો અહીંયા તમને નેગેટિવ વોલ્ટેજ મળશે જ્યારે તમે અહીંયા આઈસી LM339 યુઝ કરો ત્યારે. ઓકે, તો આ રીતે તમે એક ડીસી પાવર સપ્લાયની ડિઝાઇન કરી શકો છો.